પાદરાના સરદાર પટેલ શાક માર્કેટ ચોરસ્તા પાસે લારીઓ અડચણરૂપ હોવાથી સ્થાનિક સોસાયટીના રહીશોએ 3 દિવસ પહેલા ભારે હોબાળો મચાવ્યો હતો, જેના પગલે સ્થાનિકો પાલિકામાં રજૂઆત કરી હતી. રવિવારે પાલિકાના પ્રમુખે દબાણકર્તાઓ ખસી જવાનો આદેશ આપ્યો હતો, છતાંય દબાણકર્તાઓ નહીં ખસતા આજે પાલિકાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે અડચણરૂપ લારીઓ અને દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી. આ સમયે દબાણકર્તાઓ એક સમય નજીકની સોસાયટી સુધી ધસી ગયા હતા, પરંતુ પોલીસે ટોળાને અટકાવી પાછા મોકલી દીધા હતા. ત્યારબાદ ટોળો પાદરા પોલીસ મથકે અને ત્યાંથી પાલિકાએ પહોંચ્યું હતું, જ્યાં કોઈ નહીં મળતા ટોળાએ ભારે સૂત્રોચ્ચાર પાલિકા સામે અને સ્થાનિક સોસાયટી વિરુદ્ધ કરીને આક્ષેપ કરી આંદોલનની ચીમકી આપી હતી. આજ રોજ પાદરા નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવા માટે બંદોબસ્તની માંગણી કરેલ, જે આધારે પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે અને તાજપુરા રોડ પર ટ્રાફિક જામ થતું હતું અને લારી ગલ્લા પણ રોડ પર મૂકી એમનો વ્યવહાર કરતા હતા. જે દબાણ દૂર કરવામાં આવેલ છે અને કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી. પાદરા નગરપાલિકા માર્કેટ ચાર રસ્તા પાસે કેટલાક સમયથી દબાણોનો પ્રશ્ન હતો અને વરસાદી ઘાસની સફાઈ પણ હાથ ધરવાની હતી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે. આ ઉપરાંત આજુબાજુના સોસાયટીના રહીશોની પણ ટ્રાફિક જામ અંગે ખૂબ રજૂઆત હતી. આથી નગરપાલિકા પ્રમુખશ્રીના સૂચનાથી અને સોસાયટીના રહીશોની રજૂઆતો વગેરેને ધ્યાને લઈ આજે પાદરા નગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા સ્થાનિક પોલીસના સહયોગથી અહીંયા દબાણ વગેરે દૂર કરવામાં આવેલા છે અને આવનારા દિવસોમાં જાહેર માર્ગો પર અડચણરૂપ જે કોઈ પણ દબાણો છે તેને દૂર કરવામાં આવશે. સેવા દબાણ કામગીરી સતત ચાલુ રહેશે. હા, આવનારા દિવસોમાં ચાલુ રહેશે. પાદરા નગરપાલિકાની ટીમે અડચણરૂપ દબાણકર્તાઓના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી હતી, અનેક લારીઓને જપ્ત કરી હતી અને દબાણની સાથે વરસાદી કાંસને ખુલ્લો કરીને સાફ સફાઈ પણ કરી હતી. તો હવે અહીંયા વેચી ખાતા હતા તો કોઈ પોલીસે રહેતા કોઈ નગરપાલિકા રહેતા સાહેબ ગાડી લઈને નીકળ્યો તો એને આડી ગાડી કરી નાખી તો પછી અમને ધમકી આલવા માંડ્યો, ગાડી દેવા માંડ્યો કે તમારે જે ટ્રાફિક થાય તો ગાડી બાજુ જઈને મૂકી આવ્યો. પાછો કોલેજનો છોકરો 50 બોલેલા આવ્યો તો આડા રોડનો ઉઘાડી દીધા એને અને પછી અમારી લારી ઉધી પાડી, લારી ઉધી પાડી પાસે પોલીસ ખાતું બોલાયું. પોલીસ વાળા અમને કઈ ધમકી નહીં આલી કે નગરપાલિકા વાળા નહીં આવ્યા તો આજે આ નવા લોટી છે નહીં આલી કે કઈ અમને કઈ ધમકી નહીં આલી, ડાયરેક્ટ ફૂલ ડોઝર મૂકી દીધો અંદર. પાદરાના માર્કેટ ચાર રસ્તા પરના દબાણો હટાવવા માટેની કામગીરી દરમિયાન પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. અમારે અમે રોડ થી અંદર ધંધો કરી ખાતા હતા ત્યારે સોસાયટી વાળા એને વચ્ચે ગાડી મૂકીને એમને બધું 50-20 છોકરા બોલાવીને અમારી પર મારપીટ કરી અને અમને ધંધા વગરના કરી નાખ્યા. તે છતાં મને નિર્ણય મળતો નથી, ના પોલીસવાળા હેરાન કરે છે ના નગરપાલિકાવાળા હેરાન કરે છે, ખાલી સોસાયટીના 3 માણસ એવા છે તે અમને બહુ હેરાન કરે છે અને અમને અમારો ધંધો છીનવી લીધો. અમારાથી અમારો ધંધો નહીં મળે તો અમે ભૂખ હડતાલ કરીશું કાં તો આત્મવિલાપ કરી દેશું. મિતેશ માલીનો રિપોર્ટ, પાદરા.